નેગેટિવથી લેવું હોય તો તમે આ પ્રસંગને નેગેટિવ લઈ શકો છો, અને જો તમારે હકારાત્મક અભિગમથી લેવું હોય કે આ હાઈટ પર પહોંચ્યા પછી 50 વર્ષના દીકરાને 70 વર્ષનો બાપ તમારે ત્યાં ખખડાવી નથી શકતો. ખખડાવી શકે કે પોતે ધ્રુજતો હોય કે મને કઈ કહી તો નહીં નાખે. અને આ ગચ્છાધિપતિએ કોઈ પણ શરમ રાખ્યા વગર પ્રાયશ્ચિત આપે એવું કડક પ્રાયશ્ચિત કદાચ અઠમ કરવો સહેલો છે, પણ ગુજરાત સમાચારના પહેલા પાને પોતાની જાતને ખુલ્લી કરી અને આખી દુનિયાની માફી માગી લેવી અઘરું છે. આ કામ ચંદ્રશેખર મહારાજે કરી બતાવ્યું, માટે હું તમને કહું છું, એક અપેક્ષા એ ગચ્છાધિપતિને કદાચ દુનિયા નહીં ઓળખતી હોય એટલી કોને ઓળખે છે? ચંદ્રશેખર. એક્નોલેજ મિસ્ટેક, ભૂલનો સ્વીકાર. જમાલીએ ભૂલ કરી, ભૂલનો સ્વીકાર ના કર્યો, જમાલીનો સંસાર વધી ગયો છે. ખબર છે, કડે માણી કડે સંથારો પથરાતો હતો ને એને પૂછ્યું કે ભાઈ થઈ ગયો? શિષ્ય જોયું થઈ ગયો, એ નજીક આવ્યા ત્યારે હજી ગાદલું પથરાતું હતું સંથારો. તમે અમદાવાદથી મુંબઈ જવા ટ્રેનમાં બેઠા, હજી તમે નડિયાદ નથી પહોંચ્યા, ને તમારા ઘરમાં કોક પૂછે ક્યાં ગયા, એ શું કહેશે? ક્યાં ગયા? એમ કે ઉભા રહું છે, મોબાઈલ કરીને પૂછી લો, હમણાં તમે ક્યાં છો એવું પૂછે? તમને મોબાઈલ કર્યા વગર કહી દે એ તો મુંબઈ ગયા. તમે છો નડિયાદ, હજી 4 કલાક લાગવાના છે મુંબઈ પહોંચતા. છતાં પણ જો મુંબઈ કહી શકાતું હોય તો સંથારો જયારે પથરાતો હોય ત્યારે પથરાઈ ગયો એમ કહી શકાય? આ નિગમ નહીં છે, આ વ્યવહાર નહીં છે. કડે માણે કડે ક્રિયમાણમ કૃતમ, જમાવીનું માથું ફરી ગયું. આખો સંથારો પથરાઈ ગયા પછી જ કહેવાય કે આ સંથારો પથરાય. શિષ્યોએ જાત જાતના સમાધાનો આપ્યા, કોઈ હિસાબે માનવા તૈયાર નહીં. અને જમાલી એટલે કોણ? જમાલી કોણ? ભગવાન મહાવીરના જમાઈ. ભગવાન મહાવીરના જમાઈ થઈને જમાલીએ જયારે પોતાની ભૂલનો સ્વીકાર ના કર્યો, ભગવાને એને પોતાના સમૂહમાંથી બહાર મૂકી દીધા. ઉત્સૂત્ર વચન દ્વારા જમાલીનો સંસાર વધી ગયો. આ એ ભગવાનનું શાસન છે, તમે જો સ્વીકાર કરો, ભૂલનો જો સ્વીકાર કરો, કેવળ જ્ઞાનની ભેટ આપે, અને ભૂલનો જો બચાવ કરો, અનંત સંસાર તમારા લમણે છે. સાચું બોલો, આપણી ભૂલને સ્વીકારવામાં બાધક કોણ છે? અચ્છા, એટલે દવા તમારી પાસે છે પણ લેવી નથી, બીજું કઈ નથી. મારા સાહેબ, અમારો અહંકાર, આપણી ઇમેજ, આપણી પ્રેસ્ટીજ, આપણી ક્રેડિટ, દુનિયા શું કહેશે, ફલાણા શું કહેશે. આખી દુનિયાના ભરોસે તમે રહેશો ને તો દુનિયામાં જ રહેશો. દુનિયાથી ઉપર ઉઠશો તો તમે આ સંસારથી ઉપર ઉઠી જશો. જેને સંસારથી ઉપર ઉઠવું હોય એને દુનિયા સામે ક્યારેય જોવાનું ના હોય, અને જે દુનિયાને કેવું લાગશે એ જ જોવામાં બેઠો રહે છે ને, એ આખી જિંદગી નહીં ભવભાવ સુધી સંસારમાં બેઠો રહે. રાવણ બદનામ કેમ થયો? રાવણ બદનામ કેમ થયો? તીર્થંકર નામ કર્મ બાંધનારા રાવણ એટલા જ માટે બદનામ થયા, ભૂલનો સ્વીકાર કરવા તૈયાર નતા. આ સીતાને હું ઉઠાવી લાવ્યો છું, મારી ભૂલ થઈ ગઈ, લ્યો રામચંદ્રજી, કોઈ યુદ્ધ નથી કરવું, લઈ જાઓ. હવે જો તમારે લઈ જવી હોય યુદ્ધના મેદાનમાં આપણે જવાબ આપી દેશું, સીધે સીધે નહીં મળે. રાવણ બદનામ થયા. નંબર 1, 3 સોલ્યુશન ઓફ ઓલ પ્રોબ્લેમ્સ નું પહેલું સોલ્યુશન છે એક્નોલેજ મિસ્ટેક. બીજું સોલ્યુશન, એવોઇડ ધ એંગર. એંગર એટલે ક્રોધ. જ્યારે પણ તમારી ભૂલ થાય, ભૂલને દબાવવાનો પ્રયત્ન કરો છો ને, એમાં શું થાય છે ખબર છે? એક જૂઠ જેમ 100 જૂઠને ખેંચી લાવે, એક ભૂલ 100 ભૂલને ખેંચી લાવે. તમે ભૂલને છુપાવવા માટે ગયા, ફરીથી સામી વ્યક્તિ તમને યાદ કરો, ભલા માણસ તમે ભૂલ કરીને ભાઈ છુપાવો છો, એટલે પછી તમને શું આવે છે? એમને તમારે મને ખાલી ભૂલ 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 જ બતાવ્યા કરવી છે ને, લે લે તો જા. આક્રોશ, ભૂલને છુપાવો નહીં. જ્યારે જ્યારે ભૂલને છુપાવવા ગયા છો ત્યારે ત્યારે અંદરથી નવી ભૂલ ક્રિએટ કરી બેઠા છો, ક્રોધની ભૂલ. યાદ રાખજો, ક્રોધ એ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી, ક્રોધ એ નવા પ્રોબ્લેમનું સર્જન છે. બોલો, ગુસ્સો કર્યા પછી પ્રોબ્લેમનું સોલ્યુશન આવ્યું કે પ્રોબ્લેમનું સર્જન થયું? શું થયું?
બે ખુલાસા કરી દઉં, તમે જો ભૂલ કરી જ છે તો એને સ્વીકારી દો, અને જો તમે ભૂલ નથી કરી તો ગુસ્સો થવાની શું જરૂર છે? કહી દો મેં નથી કરી, હવે તારે જે કરવું એ કર, પણ મેં નથી કરી. તમે નથી જ કરી, યુ આર રાઈટ, તો તમારે ગુસ્સે થવાનું શું જરૂર? ગુસ્સે એ થાય છે જેને ભૂલ કરી છે અને દબાવી. આ ફિલોસોફીને તમે બરાબર નજર સામે લાવો. જે માણસ સાચો છે એ માણસ ક્યારે ઉકળાટ કરતો નથી, અને જે ઉકળી ઉઠે છે એ ક્યાંક ને ક્યાંક રોંગ છે જ. ક્રોધનું સોલ્યુશન ક્રોધ છે. ક્રોધનું સોલ્યુશન શું છે? ક્રોધ છે કે ક્ષમા છે? આપણે ક્રોધનું સોલ્યુશન ક્રોધ જ રાખીએ.